नमस्कार मित्रों, यूट्यूब चैनल पर आप सबनु स्वागत है। डिजिटल गुजरात शिष्यवृत्ति पोर्टल पर एक आज मने जानकारी मिली है, आम कई रीते काम करव एना विषे तमने विडियो बनाई शेर करूँ छूँ। आप लॉग इन करीश पहला, एने पासवर्ड सेव है, अँ वर्ष सिलेक्ट करशू 2020-21, ओके आपीशू। पोर्टल खुले एटले तरत ज आप डेशबोर्ड में जाइने अपनी हाल की परिस्थिति, आप दर्पण जो लेव के शू स्थिति है। हम मारे अँ 96 बाड़कों की एंट्री शुरुआत में बोले है। हालना गई साल जूना मैं अमारी 1-8 धोरण की शाला है, 9मा धोरण बाड़कों जी था मैं डिलीट मार दीदा है। एकड़ा धोरण बाड़कों ने अमुक एकाउंट मब्या था, एंट्री करेली है। तो हम आ 96 बाड़कों ने मारे प्रिंट काढ़ी के कया धोरण में केटला है, तो आखा पोर्टल में क्या सुविधा नहीं कि आ बाड़कनी प्रिंट निकले जोवा मळे। तो प्रिंट की सुविधा नहीं, प्रिंट ऑप्शन मैं शोधी काटू है, बराबर। एट कया धोरण में केटला बाड़को है, आचार्य तरीके तब हम जो जाओ कि हमें दरेक धोरणवार तब जो जसो तो यहाँ टाइम वगर से प्रिंट काटी और तब आप दो दरेक ने, तो हो दरेक वर्ग शिक्षक पोतपोता धोरण जी सके कि भाई मारे बाड़क ओके है कि भाई एक रही गयू है कि एक डिलीट करवा पात्र है, बराबर। आ गई साल की ज एंट्री है, नवी एंट्री कोई आप करेली नहीं। तो 96 बाड़कों ने अपने प्रिंट सरलता थी कई रीते निकले एक्सेल फाइल में, तो आने एक्सेल फाइल में आ बाड़कों लई जवाने यानी याद 96 बाड़कों ने डाउनलॉड नहीं थती, पर याद लई जवा माटे आ स्टूडेंट रजिस्टर में छेल्लू ऑप्शन से स्टूडेंट बैंक डिटेल्स, एना पर क्लिक करो। अँ जो धोरणवार याद काढ़ी है तो धोरणवार आप वॉल ज आप दो बधा धोरण निकली जैसे शो आप शो શું આપો એટલે જો યાદી આવી જાય 96 બાળકોની, ટોટલ સ્ટુડન્ટ 96 બાળકોની યાદી આવી જાય। હવે આની પ્રિન્ટ સીધી નહીં નીકળે, આને એક્સેલમાં લઈ જાવ, તો આને સિલેક્ટ કરવાના, પહેલું જ નામ જો એ ક્રમ નહીં આવતો સ્ટુડન્ટ નેમ, ત્યાંથી આમ ક્લિક કરી અને માઉસ દબાઈ રાખવાનું, પહેલાં જમણી સાઈડ છેલ્લે જશું ને પછી પકડીને છેક સુધી પકડી રાખશું અને નીચે આવી જઈશું ધીમે ધીમે। તમારા બધા જ બાળકોને બધા જ વસ્તુ સિલેક્ટ થઈ જશે, સિલેક્ટ થાય એમ વાદળી થતું રહેશે, ગમે એટલા બાળકોએ ધીરજ રાખવી, બહુ નીચે જતા રહ્યા છેલ્લા બાળક સુધી આવી જવાનું, છોડી દેવાનું માઉસ। હવે આને જમણી ક્લિક નહીં આવતા તો આવો મેસેજ આવશે, જમણી ક્લિક આપવાનો નથી, પણ આપણે કીબોર્ડમાંથી આને કંટ્રોલ સી દબાવવાનું। કંટ્રોલ સી દબાવ્યા પછી હવે આપણે એક્સેલની ફાઇલ ખોલવાની, મારા એક્સેલની ફાઇલ ખોલેલી જ છે, ઉપર એક બે ડાબી સાઈડ એક બે રો જવા દઈએ અને અહીંયા આપણે માઉસ મૂક્યું, ફોર્મ જમણી ક્લિક આલો, પે સ્પેશિયલમાં જવાનું, પે સ્પેશિયલમાં સ્પેશિયલ પે સીધું આપી દેશો એટલે આ બાળકોની યાદી અહીંયા કોપીરાઇટ થઈ જાય। હવે આ ખરી, પણ હવે આ બધું આડુંઅવળું બધું છે, હવે આને અહીં એક્સેલનું હવે ફોર્મેટિંગ કરવાનું, આમાં ફોર્મ્યુલા નહીં પણ ફોર્મેટિંગ, અને આ ફોર્મેટિંગ કઈ રીતે કરે હું તમને 2 મિનિટમાં શીખવાડી દઉં કે આ ફોર્મેટિંગ કરવા, આખી સિલેક્ટ કરી દો, ફોર્મેટ સેલમાં જાઓ અને ઓટો વિડ્થ કોલમ આપી દો, એટલે કોલમ જેટલી પહોળાઈ પ્રમાણે લઈ લેશે। લઈ લીધા, આ બાળકનું નામ છે, એનું બેંકમાં કઈ રીતે નામ છે, આની જરૂર નથી, આને ઉપર જમણી ક્લિક આલી ડિલીટ આપો, આ ધોરણની જરૂર છે, આ બેંક એકાઉન્ટ નંબર જરૂર છે, બેંકનું નામ, IFC કોડ, બ્રાન્ચ નેમ, આટલું જરૂર છે, બાકીના પાછળના 2 કોલમ જરૂર નથી, વેરીફાઈડ નહીં અને ઇરોર મેસેજનો, તો એને સિલેક્ટ કરી જમણી ક્લિક આલી ડિલીટ આપી દો। જોઈએ એટલા કોલમમાં પહોળાઈ થઈ ગઈ, બરાબર, એક એકાઉન્ટ નંબર થોડીક પહોળી કરી દો। હવે ધોરણ અહીંયા કકાવરીના ક્રમમાં આવે છે, તો ધોરણ સીધા લાવવા માટે આપણે ધોરણ પ્રમાણે, તો આપણે એને પહેલું તો ધોરણ પ્રમાણે કરવા માટે આપણે એક્સેલમાં ફોર્મ્યુલા છે, ડેટામાં ફિલ્ટર, આ ફિલ્ટર નહીં પણ શોર્ટમાં જશો, શોર્ટ ઉપર ક્લિક કરો, એક બોક્સ ખુલશે। હવે આપણે ધોરણ ફોર્મેટ એટલે ફિલ્ટર કરવાનું છે, તો એ ક્લાસ સિલેક્ટ કરશું, હવે એકડા ધોરણથી 8મા ધોરણ કે 8માંથી એકડા, તો એ સ્મોલ ટુ રાજેશ આલી ઓકે આપી દો। ધોરણ પ્રમાણે બાળકો થઈ ગયા, એકડા ધોરણની જો મેં 5-6 એન્ટ્રી કરેલી બતાવશે, પછી બીજાના ત્રીજાના, હવે કશું નહીં અહીંયાથી આ પછી હવે આગળ એક નંબરનું ખાનું આપી દો, નંબર, અને અહીંયા એક આપણે નંબર આપી દો, કારણ કે ત્યાં નંબર નહોતા, 3 નંબર આલી ડ્રેગ કરી લો, 96 સુધી આવી ગયું, થઈ ગયું ઓકે। હવે સિલેક્ટ કરીએ, પેજ સેટઅપ કરીને આપણે પ્રિન્ટ કાઢી લઈશું, એ આને સિલેક્ટ કરી લો,
બધા જ બાળકો એને લાઈન આપી દો. એ લાઈન આપી દીધી છે. જરૂર પ્રમાણે કોલમ સેજ ના નંબરનું કોલમ સેજ નાનું કરી દો. સ્ટુડન્ટનું બરાબર, બેંક જો, અને એક આ બ્રાન્ચનું પાનું, બ્રાન્ચનું પાનું આટલે જરૂર નથી. બરાબર, અમુક અમીરાબાદ આવી બી ચાંખેડા. હવે એક તકલીફ રહેશે આની, કે બેંક એકાઉન્ટ નંબર પ્લસ 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 આ રીતે આવશે. તો આ લાવવા, આને સુધારવા માટે, તો આના સુધારવા માટે એક સરળ અને ટૂંકો રસ્તો, કે અહીંયા ક્લિક કરો, શિફ્ટ કંટ્રોલ ને એરો ડાઉન કી દબાવો. 1 થી 96 બાળકોના એકાઉન્ટ નંબર સિલેક્ટ થઈ ગયા. ફરીથી શિફ્ટ કંટ્રોલ અને એરો, જમણી ક્લિક આલો, ફોર્મેટ સેલમાં જાઓ. તો આમાં એક્સેલની ફોર્મ્યુલા પણ શીખવા મળશે. ફોર્મેટિંગ ફોર્મ્યુલા નહીં, અને છેલ્લે ટેક્સમાં જતા રહો. નંબરિંગમાં ટેક્સ આપી ઓકે આપો. પાછળની સાઈડ આપી દો. હવે હજુ સુધર્યા નહીં, તો હવે તમારે શું કરવાનું? ફક્ત કીબોર્ડનો ઉપયોગ કરવાનો. 2-2.5 મિનિટ F2 દબાવો, કીબોર્ડમાંથી એન્ટર આપો. F2 દબાવો, એન્ટર આપો. F2 દબાવો, એન્ટર આપો. F2 દબાવો, એન્ટર આપો. શિફ્ટ ખુદી આ જ કરવાનું છે. 96 બાળકો છે, મારે 96 વખત આ કરવું પડશે. F2 અને એન્ટર પણ 2.5 મિનિટમાં પતી જશે. F2 અને એન્ટર. એક 2 હાથનો ઉપયોગ કરો. એક હાથે F2 દબાવો, બીજા હાથે એન્ટર દબાવો. એક F2 અને એન્ટર. લગભગ 15-20 સેકન્ડમાં જોઈએ હું 80-81 અને 96 પહોંચી ગયા. બધા જ બાળકોના એકાઉન્ટ નંબર સાચા આવી ગયા. હવે ફક્ત આને પેજ સેટઅપ કરી અને પ્રિન્ટ કરવાની રહે. પેજ સેટઅપમાં આપણે જઈશું. પહેલાં પ્રિન્ટ એરિયા સિલેક્ટ કરવાનો, આપણે હમણાં સિલેક્ટ કર્યું. અહીંયા જો આગળ પાછળ ના રહે જાય, સિલેક્ટ ઓલ કરી અને અહીંયા પ્રિન્ટ એરિયા આપી દો, શેર પ્રિન્ટ એરિયા. અને હવે પેજ સેટઅપમાં જઈ અને પેજ આપી દઈશું. A4 છે, લેન્ડસ્કેપ આપશું. માર્જિનમાં જઈ લેન્ડસ્કેપમાં ડાબી જમણી લેફ્ટ રાઇટ 0 જ કરી દેવાનું. ટોપમાં તમારે થોડું 5.16, બોટમે 0 કરી દો, હોરિજેન્ટલ કરી દો એટલે સેન્ટરમાં જશે. ઓકે આપી દો. કામ પૂરું જો, પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લો. લગભગ 4 પેજમાં મારે 96 બાળકો હોય, 4 પેજમાં આવી ગયું નામ યાદી. બરાબર, તો આ રીતે તમે 96 જ બાળકો છે જો શિષ્યવૃત્તિનું વેબસાઇટ ખોલશો એની અંદર 96 બાળકો ડેશબોર્ડ ઉપર બતાવે છે. તો આ રીતે આ બાળકોને તમે પ્રિન્ટ કાઢી ધોરણ પ્રમાણે નીકળી જાય. ધોરણ 1, 2, 3 જાજી સંખ્યા હોય તો ધોરણ પ્રમાણે અલગ અલગ પ્રિન્ટ કાઢો. નમસ્કાર મિત્રો, આ રીતે આપણે સરળતાથી કઈ રીતે આપણે યાદી આપણી જોઈ શકીએ એના માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે. જો તમને ગમ્યું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને નેક્સ્ટમાં શિષ્યવૃત્તિમાં દરખાસ્ત કેવી રીતે બનાવી એ વિડીયો 2-4 દિવસમાં અપલોડ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.